ભત્રીજી પાછળ બેઠી હતી. ધોળકિયા સ્કૂલે બંને પરીક્ષા દેવા ગયા હતા. પરીક્ષા દઈને રિટર્ન નીકળ્યા ત્યારે 9:30 ની આસપાસ ટાઈમ થયો હતો. નાણાવટી ચોકથી આગળ સ્ટર્લિંગ હોસ્પિટલના ગેટ પાસે અકસ્માત સર્જાયો કે જે જતા હતા અને પાછળથી ફૂલ ઝડપે ટ્રેક્ટર જે હુમલાનું ભરેલું કચરાનું આવતું હતું એને જરા અથડક લાગી જતા બંને પડી ગયા. તો ડાબી તરફ મારી ભત્રીજી પડીને જમણી તરફ મારી ભાણેજ પડતા ઘટના સ્થળે તેનું મૃત્યુ થઈ ગયું. પાછળ ત્યાં લારીનું વ્હીલ ફરી જતા પછી અમે મને ફોન આવ્યો મારી ભત્રીજીનો એટલે હું ઘરેથી હું ને મારા નાનો ભાઈ બંને ગયા. પછી અહીંયાથી જે સ્થળે બનાવ બન્યો ત્યાંથી હાજર થયેલા લોકોએ 108 ને ફોન કરી સિવિલે ખસેડી દીધેલા હતા. એટલે મને ફોન આવ્યો એટલે સીધો હું સિવિલે પહોંચ્યો. સિવિલે પહોંચ્યો એટલે જોયું તો ત્યાં જેનું દેહ છૂટી ગયો હતો. પછી અમે અમારા કાર્યવાહીમાં પડી ગયા. મહિના દિવસ પછી અમે પોલીસ સ્ટેશને ગયા એટલે રાઇટર સાહેબે અને જે બીજા છે આયર સાહેબ એમને એમ કીધું કે વાંધો નહીં, અમને આશ્વાસન આપ્યું કે અમે જે હશે કાયદેસર અમે પંચનામું કરીને જે કાંઈ થશે એનો ટાઈમ ત્યારે અમે FIR તમને કોપી આપશું. પછી ઘટના સ્થળે જે પંચનામું કર્યું ત્યારે ટ્રેક્ટર નંબર હતો GJ12 JB2136 નંબરનું મારી પંચનામામાં મારી ભત્રીજી જે ટ્રેક્ટર સાથે હતો એ જ નંબર લખાયો હતો. અત્યારે જે અમે ત્યાં 3 મહિના થઈ ગયા એટલે અમે 90 દિવસની મુદતે અમે કોર્ટમાં રજૂઆત કરી ઇન્સ્યોરન્સ માટે. તો એ લોકોએ પછી નંબર ચેન્જ કરી નાખ્યો છે એટલે અમને કે હવે એ આ જ નંબર છે એ નથી એવું અમને જણાવવામાં આવ્યું છે. અમને કોઈ જવાબ દેતા નથી. આવી રીતના ટ્રેક્ટરમાં એક દીકરી એક્સિડન્ટ થયું અને એમાં 2 દીકરીમાંથી 1 દીકરી ગુજરી ગઈ અને એમાં ઓકે ભાઈ એટલે એમાં ટ્રેક્ટરનો નંબર ફેરવી નાખ્યો છે અને FIRમાં અને ઓલામાં ચાર્જશીટમાં બંનેમાં ટ્રેક્ટરનો નંબર જુદો એટલે પોલીસે ઇન્સ્યોરન્સ નહીં હોય અને ટ્રેક્ટરનું રજીસ્ટ્રેશન નહીં હોય એટલે પોલીસે શરૂઆતમાં એને ટ્રેક્ટર ફેરવીને નંબર બીજો નાખી દીધો, ડ્રાઈવર બીજો રજૂ કરી દીધો, એ પૈસા લઈને એને મદદ કરી અને પછી એના વિડીયોઝ હતા એટલે FIRમાં અને ચાર્જશીટમાં જુદો નંબર નાખ્યો. તો દીકરી પણ ખોય અને એનો ઇન્સ્યોરન્સ પણ ન મળે એવી સ્થિતિ એમના માટે સર્જાણી છે. એમના એ અરજદારને જો કહું કે આપને એ રજૂ કરે. અમારી પાસે રજૂઆત આવી છે એમાંથી એક કે 2 વ્યક્તિ હાજર નથી રહી શકતા કીધું હતું. એક યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ અપહરણ બાબતનો કિસ્સો એ થયો. બીજો આ ટ્રેક્ટર ચાલકનો થઈ ગયો. ત્રીજો એક છે, એક નિવૃત્ત IOCના અધિકારી છે, એમને પૈસા કોઈને આપ્યા હતા એની ફરિયાદ એણે નોંધાવી છે એમાં કોઈ પોલીસ એક્શન લેતી નથી. એવી રીતના અનેક કિસ્સાઓ અમારા પાસે ધ્યાનમાં આવ્યા છે. આ છે પોલીસ કમિશનર રૂબરૂમાં અમને કહેતા હતા કે તમારી પાસે કોઈ વિગત હોય તો કહેજો, પણ પોલીસ કમિશનરને વિગત એના પોલીસ દ્વારા જ મળી જઈ શકે એમ છે અને જો ન મળે એમ હોય તો ક્યાં ક્યાં એક વિદ્યાર્થી કે જેણે આ નશીલા પદાર્થનું સેવન મૂકી દીધું છે એ વિદ્યાર્થીની ઓળખ જાહેર ન થાય માટે અમે એને અહીંયા લઈ આવ્યા નથી કેમ કે એના ઉપર જોખમ વધે. પણ એણે બેસીને જે લિસ્ટ કર્યું હતું કે ક્યાં ક્યાં મળે છે નશીલા પદાર્થો એનું લિસ્ટ પણ અમારી પાસે છે. આ પોલીસ કમિશનર માગશે તો આ લિસ્ટ પણ અમે એમને સુપ્રત આપ સૌની હાજરીમાં કરશું. આ બધી ફરજ પોલીસની છે. આ બધી ફરજ પોલીસ ચૂકતી હોય ત્યારે એના ઉપર સરકારની આવતી હોય છે જે ભાજપની છે. પણ પોલીસ દ્વારા જ ભ્રષ્ટાચાર અને ન કરવાના ધંધા ભાજપ કરાવી રહી છે ત્યારે આજે લોકોની સ્થિતિ સામાન્ય રીતે પોલીસ સ્ટેશનથી બીવાની માનસિકતા થઈ ગઈ છે ત્યાં હદ સુધીનું તંત્ર સુરક્ષાનું ગુજરાતનું બગડ્યું છે એ આપ સૌ સમક્ષ અમે રજૂ કર્યું છે. એટલે એ કોને કહે છે? જે અરજદારો છે એ કહેવા જોઈએ કે લે છે. આજે આ બંનેની ફરિયાદ છે એ ફરિયાદ થઈ છે એમાં પણ નથી.
અને આ તો અમે હજી લોકોને ખ્યાલ નથી, અમે આવતા દિવસોમાં લોકોને અપીલ કરવાના છીએ. અમે જાહેરાત મૂકશું, એક નંબર મૂકશું કે જેના ઉપર ક્યાંય પણ પોલીસ કે બીજું કોઈ તંત્ર, કલેક્ટરનું કે કમિશનરનું એ તંત્ર કામ ન કરતું હોય તો અમારો કોન્ટેક કરે, કમસે કમ અમે તમારા થકી એ લોકોને ન્યાય અપાવી શકીએ અને આ ઝંઝોળી શકીએ થોડીક તંત્રને, એવો અમે પ્રયત્ન કરશું.